અમદાવાદમાં સતત બીજા દિવસે વરસાદ વરસવાનું ચાલુ જ રહ્યું હતું। આજે બપોરથી અમદાવાદમાં અલગ અલગ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો અને હાલ પણ અમદાવાદમાં કાળા ડિંબક વાદળો છવાઈ ગયા છે। ત્યારે અમદાવાદમાં પૂર્વ વિસ્તાર અને પશ્ચિમ વિસ્તારમાં છૂટક છૂટક વરસાદ પડ્યો છે। ગઈકાલે 4 કલાકના વરસાદમાં અમદાવાદ કોર્પોરેશનની પોલ ખુલી પડી છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે ગઈકાલે પડેલા વરસાદને લઈને હાલમાં તો વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, જેને લઈને અમદાવાદ વાસીઓ પણ ખુશખુશાલ જોવા મળે છે। વિરામ બાદ ફરી એકવાર અમદાવાદમાં વરસાદની શરૂઆત છે તે જોવા મળી રહી છે। અમદાવાદનો આ દાણીદિંબડા વિસ્તાર છે કે જ્યાં વરસાદની શરૂઆત થઈ છે। ખાસ અત્યારે વાતાવરણ બી આપ જોઈ શકો છો તે પ્રમાણે વાદળછાયું વાતાવરણ છે કે જે અત્યારે જોવા મળે છે। સવારે એક સમય હતો કે જે તડકો જોવા મળતો હતો અમદાવાદવાસીઓને, ક્યાંક ફરી એકવાર એવું થયું હતું કે વરસાદ છે જે ખેંચાઈ ગયો છે। પરંતુ હવામાન વિભાગ દ્વારા જે 11 તારીખ સુધીની આગાહી કરવામાં આવી છે કે 11 તારીખ સુધી અમદાવાદમાં ભારેથી અતિભારે વરસાદ છે જે પડશે, અને તેને જ પગલે અત્યારે ફરી એકવાર જે વાતાવરણ છે તે વાતાવરણમાં જે પલટો છે તે જોવા મળી રહ્યો છે। અને તે પલટાને લઈને જ અમદાવાદનો જે પૂર્વ વિસ્તાર છે ત્યાં ફરીથી વરસાદની શરૂઆત થઈ છે। એટલે કે ખાસ કહી શકાય કે ફરી અમદાવાદવાસીઓ માટે એક ખુશીની લહેર છે, જે કહી શકાય કે જે કાળઝાળ ગરમીનો સામનો છેલ્લા ઘણા સમયથી કરવામાં આવતો હતો, બાપ જેના કારણે અમદાવાદવાસીઓ ત્રાહિમામ પોકારી ગયા હતા, તેને પગલે અત્યારે હાલ જે અમદાવાદવાસીઓ છે તેમને જે વાતાવરણમાં ઠંડક ભર્યું વાતાવરણ છે તે જોવા મળે છે અને ખુશીની લહેર છે તે જોવા મળી રહી છે। કેમેરા પર્સન મૌલિક ગજ્જર સાથે મયુર બેવાડા, કનેક્ટ ગુજરાત, અમદાવાદ। અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ।